નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રાહુલ મહેર આપ સૌનું આઈ કેન ક્રેક એક્ઝામના પ્લેટફોર્મમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જોવું છે જિલ્લાની સરહદો કયા જિલ્લાની સરહદ કયા જિલ્લા સાથે સ્પર્શ કરે છે તે આજે આપણે જોઈ લઈએ તેત્રીસે તેત્રીસ જિલ્લા હું તમને બતાવીશ જિલ્લાની ત્રણ જિલ્લાના ત્રણ ભાગ પાડીશ એક ઉત્તર ગુજરાત એક સૌરાષ્ટ્ર અને એક દક્ષિણ ગુજરાત ગયા લેક્ચરમાં આપણે જોયું મંદિરો અને આજે આપણે જોવું છે જિલ્લાની સરહદો કયા જિલ્લાની સરહદ કયા જિલ્લા સાથે સ્પર્શે છે એ હું તમને બોક્સના આધારે બતાવીશ જે બોક્સ જે જિલ્લા સાથે સ્પર્શ કરે છે જે બોક્સ જે બોક્સની બાજુમાં સ્પર્શ કરે છે તે જિલ્લાની સરહદ તે જિલ્લા સાથે સ્પર્શે છે એવું માનવાનું છે ક્લિયર તો આજે આપણે આ બોક્સના આધારે જો હું તમને એવું કહીશ આજે હું તમને આજે શીખવાડું છું એ તમારે ઘરે ચારથી પાંચ આ પ્રેક્ટિસ કરવાની છે એટલે તમારા મનમાં પણ આ હું જેમ બોલું એમ આવી જશે કઈ રીતે દાખલા તરીકે નવસારી પૂછાય નવસારી જિલ્લા સાથે કયા કયા જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે તો તમારા મનમાં શું આવવું જોઈએ નવસારીની ઉપર સુરત નવસારીની નીચે વલસાડ નવસારીની બાજુમાં ડાંગ અને નવસારીની ક્રોસમાં તાપી કેટલું ઈઝી છે ડાંગ પૂછે ડાંગની ઉપર છે તાપી ડાંગની બાજુમાં છે નવસારી જે હમણાં તમને ખ્યાલ આવી જશે રાજકોટ પૂછે તો રાજકોટ ફરતું તમને એક સર્કલ બતાવીશ કઈ રીતે બોટાદ અમરેલી જૂનાગઢ પોરબંદર જામનગર મોરબી અને સુરેન્દ્રનગર આ સાત જિલ્લાની સરહદ છે તે રાજકોટ સાથે સ્પર્શે છે એવી જ રીતે તમે જુઓ બનાસકાંઠા તો કઈ રીતે બનાસકાંઠાની આ બાજુ કચ્છ આ બાજુ સાબરકાંઠા નીચે પાટણ અને મહેસાણા ઉપર રાજસ્થાન કેટલું ઇઝી છે કે નહીં તો પરીક્ષામાં આપણે જ્યારે પ્રશ્નો કોઈ પૂછાય તો આપણે ત્યારે કોઈ ચિત્ર દોરવાનું નથી કોઈ જિલ્લા વિશે કંઈ માહિતી દોરવાની નથી ફક્ત હું જેમ બોલું છું એ જ રીતે તેત્રીસે તેત્રીસ જિલ્લા તમારા મનમાં આવી જવા જોઈએ તો પહેલાં વાત કરીએ આજે આપણે સૌરાષ્ટ્રથી લઈએ તો સૌરાષ્ટ્ર માટે હું તમને સૂત્ર આપું છું રાજુભા રાજુભાદે પોગી જાસુ ત્રણ ભાગ એટલા માટે પાડું છું કે જ્યારે પરીક્ષામાં જે ભાગને લગતો પ્રશ્ન પૂછે તો તમારે આખા ગુજરાતનો નકશો દોરવો પડે નહીં એટલા માટે તો સૌરાષ્ટ્રમાં આપણે જોઈએ રા ફોર રાજકોટ જુ ફોર જુનાગઢ ભાવનગર અમરેલી જો અમદાવાદમાં થવું જોઈએ અમરેલી સૌરાષ્ટ્રમાં આવેલું છે મોરબી બોટાદ ભેગું લેવાનું છે દેવભૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જામનગર અને સુરેન્દ્રનગર ક્લિયર તો કેટલા જિલ્લા થયા અગિયાર જિલ્લા કેટલા જિલ્લા છે અગિયાર જિલ્લા સૌરાષ્ટ્ર સાથે સરહદ સૌરાષ્ટ્રમાં જોડાયેલા હવે અગિયાર જિલ્લાનો હું તમને એક નકશો બતાવું છું જો સૌરાષ્ટ્રનું પૂછે તો તમારે આટલું દોરવાનું છે ખાલી ક્લિયર જોઈ લઈએ આપણે સૂત્ર શું હતું રાજુભા પોગી જાશું રાજકોટ જૂનાગઢ ભાવનગર અમરેલી મોરબી બોટાદ દેવભૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જામનગર અને સુરેન્દ્રનગર હવે આપણે જોઈએ આખું રાજ સૌરાષ્ટ્ર આ માની લો સૌરાષ્ટ્ર છે જેમાં સૌરાષ્ટ્રનું મુખ્ય મથક છે રાજકોટ સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લા છે તેમાંથી ત્રણ જિલ્લાની સરહદ તેને સ્પર્શ કરતી નથી એટલે કે સાત જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે તો કયા ત્રણ જિલ્લા નથી તો એક છે ભાવનગર એક છે ગીર સોમનાથ એક છે દેવભૂમિ દ્વારકા આ ત્રણ જિલ્લા એવા છે કે જેની રાજકોટ સાથે સરહદ સ્પર્શ કરતી નથી હવે તમારે શું જોવાનું છે રાજકોટ તો આ વર્તુળ છે તે ફક્ત રાજકોટની સરહદ છે ગીર સોમનાથ છે તો ફક્ત આ જે વર્તુળ છે હાફ અડધું વર્તુળ તે છે રાજકોટની સરહદ એવી જ રીતે ભાવનગરની સરહદ પણ તમે જોઈ શકો છો હવે આપણે કઈ રીતે યાદ રાખશું તો ભાવનગરથી રાજકોટ જાઓ તો વચ્ચે અમરેલી આવે

ભાવનગર અને અમદાવાદ માંથી કયો જિલ્લો છૂટો પડ્યો છે પૂછાય ગયેલો પ્રશ્ન મોરબી જિલ્લો શેમાંથી છૂટો પડ્યો છે બે હજાર પંદર કોન્સ્ટેબલમાં પૂછાય ગયેલો તો યાદ રાખજો રાજકોટ સુરેન્દ્રનગર અને જામનગર ત્રણ જિલ્લામાંથી છૂટો પડ્યો છે કેટલા જિલ્લામાંથી ત્રણ જિલ્લામાંથી રાજકોટ અને સુરેન્દ્રનગરના તાલુકા લીધા છે જ્યારે જામનગરના અમુક ગામડાનો સમાવેશ થાય છે એટલે ત્રણ જિલ્લાનો સમાવેશ થશે હવે તમે રાજકોટ સાથે જોઈ શકો છો સાત જિલ્લા બોટાદ એક અમરેલી બે જૂનાગઢ ત્રણ પોરબંદર ચાર જામનગર પાંચ મોરબી છ અને સુરેન્દ્રનગર સાત ક્લિયર બહુ ઇઝી છે ગીર સોમનાથ તો આ બાજુ અમરેલી આ બાજુ જૂનાગઢ જુનાગઢ લ્યો તો યાદ રાખજો જૂનાગઢની ઉપર છે રાજકોટ નીચે છે ગીર સોમનાથ આ બાજુ છે અમરેલી અને આ બાજુ છે પોરબંદર આવી રીતે કોઈ પણ જિલ્લાનું પૂછાય તમારા મનમાં ઉપર નીચે આ બાજુ આ બાજુ એ જ જવાબ આવવો જોઈએ હવે આ સિવાય દાખલા તરીકે મોરબીને આ સિવાય કયા જિલ્લાની સ્પર્શ કરે છે તો યાદ રાખજો કચ્છ તો મોરબીનું જો ઉપર કચ્છ નીચે રાજકોટ આ બાજુ સુરેન્દ્રનગર આ બાજુ જામનગર બહુ ઈઝી છે સુરેન્દ્રનગરની વાત કરીએ તો કચ્છ પાટણ મહેસાણા અને અમદાવાદ આમ સુરેન્દ્રનગર સાથે પણ સાત જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે કયા સાત બોટાદ એક રાજકોટ બે મોરબી ત્રણ કચ્છ ચાર પાટણ પાંચ મહેસાણા છ અને અમદાવાદ સાત ક્લિયર બોટાદ અને ભાવનગર સાથે પણ અમદાવાદ જિલ્લો જોડાયેલો છે તો જો સૌરાષ્ટ્રને લગતો કોઈ પણ જિલ્લાનો પ્રશ્ન પૂછાય કયા જિલ્લા સાથે કયા જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે તો આ એક વર્તુળના આધારે તમે પકડી શકો છો આ સૌરાષ્ટ્ર તમારું પૂરું થઈ ગયું સમજાય છે તો હવે આપણે જોઈએ દક્ષિણ ગુજરાત કે દક્ષિણ ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે તો પણ એ આપણને ખબર પડવી જોઈએ કે દક્ષિણ ગુજરાતમાં કયા જિલ્લા આવે છે ઘણીવાર એવું થાય દક્ષિણ ગુજરાતમાં તમે બનાસકાંઠાને લાવો તો એ વાજબી વાત નથી એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ થોડો ઘણો કયા જિલ્લા કયા ભાગમાં આવેલા છે તે દક્ષિણ ગુજરાતમાં સાત જિલ્લા આવેલા છે તેની માટે મેં સાત દેખાય છે સાત બોક્સ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત હવે જોઈએ કઈ રીતે ભરૂચ ભરૂચમાંથી કયો જિલ્લો બન્યો છે નર્મદા કયો જિલ્લો બન્યો છે

તો સુરતની ઉપર છે ભરૂચ સુરતની નીચે છે નવસારી સુરતની બાજુમાં છે તાપી સુરતની ક્રોસમાં છે નર્મદા હવે આ રીતે સુરતમાં અને નવસારીમાં ક્રોસમાં આ રીતે જિલ્લા સરહદ સ્પર્શે છે દાખલા તરીકે નવસારી પૂછે તો ઉપર સુરત નીચે વલસાડ બાજુમાં ડાંગ અને ક્રોસમાં તાપી તાપી પૂછે તો ઉપર નર્મદા નીચે ડાંગ બાજુમાં સુરત અને ક્રોસમાં નવસારી નવસારીની સરહદ તાપી સાથે છે તાપીની સરહદ નવસારી સાથે દક્ષિણ ગુજરાત પૂરું હજી દક્ષિણ ગુજરાત સાથે મધ્ય ગુજરાતના કયા જિલ્લા સરહદ છે તો આપણે જોઈએ હું અહીંયા ત્રણ લાઈન દોરું છું એક બે અને એક છે ત્રણ વચ્ચે છે એટલે વડોદરા વડોદરામાંથી કયો જિલ્લો છૂટો પડ્યો છોટા ઉદેપુર અને અહીં છે આણંદ ખંભાતનો અખાત છે તે ભરૂચ સાથે સ્પર્શ કરે છે એટલે આનંદ પણ આવશે ક્લિયર હવે આપણે જોઈ લઈએ ગુજરાતનો એકમાત્ર જિલ્લો એવો છે કે જેને એક જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે કયો જિલ્લો છે વલસાડ કયો જિલ્લો છે વલસાડ કયા જિલ્લા સાથે તો યાદ રાખજો નવસારી નું પૂછે તો નીચે વલસાડ ઉપર સુરત બાજુમાં ડાંગ અને ક્રોસમાં તાપી ડાંગનું પૂછે તો બાજુમાં નવસારી ઉપર તાપી તાપીનું પૂછે તો ઉપર નર્મદા નીચે ડાંગ બાજુમાં સુરત અને ક્રોસમાં નવસારી નર્મદા લ્યો તો નીચે તાપી બાજુમાં ભરૂચ ઉપર વડોદરા અને છોટા ઉદેપો સમજાય છે તો આ રીતે દક્ષિણ ગુજરાતમાં જો કોઈ જિલ્લાની સરહદ પૂછાય તો તમારે આટલી જ વસ્તુ દોરવાની છે પરીક્ષામાં આની બહાર દક્ષિણ ગુજરાતમાં જવાનું નથી સૌરાષ્ટ્ર માટે વર્તુળ અને દક્ષિણ ગુજરાતમાંથી પૂછે તો એકા સાત ચોરસ અહીં જો તમે મેં જગ્યા રાખી છે થોડી જો આ બોક્સ મેં અહીંથી દોર્યું હોત તેનો મતલબ એવો થાય વલસાડ ડાંગ સાથે સ્પર્શે છે એટલે થોડીક જગ્યા રાખવી જેથી કરીને વલસાડ એક જિલ્લા સાથે સરહદ ધરાવે છે ક્લિયર હવે આપણે જોઈએ ઉત્તર ગુજરાત પહેલાં જોયું સૌરાષ્ટ્ર હવે આપણે જોઈએ ઉત્તર ગુજરાત સમજાય છે ઓકે ઉત્તર ગુજરાત માટે ખાસ ધ્યાન રાખજો પેલા છ બોક્સ દોરું છું એક બે ત્રણ ચાર પાંચ અને છ આ છ બોક્સ એમાં છ જિલ્લા આવશે પહેલો જિલ્લો છે બનાસકાંઠા કયો જિલ્લો છે બનાસકાંઠા તેની બાજુમાં સાબરકાંઠા બી કે એસકે માંથી કયો જિલ્લો પડ્યો છે અરવલ્લી કયો જિલ્લો બન્યો છે અરવલ્લી તેની બાજુમાં છે મહીસાગર પૂર્વોત્તર બાજુ સૌપ્રથમ જિલ્લો કે જ્યાં સૂર્યોદય સૌથી પહેલા થાય છે તે જિલ્લો છે દાહોદ કયો જિલ્લો છે દાહોદ અને હમણાં જ આપણે જિલ્લો જોઈ ગયા છોટા ઉદેપુર ક્લિયર તો આ છ જિલ્લા હતા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને છોટા છોટાઉદેપુર એક અહીં મોટું બોક્સ દોરવાનું છે જેને નામ આપવાનું છે કચ્છ કચ્છ જિલ્લો હવે જે છ બોક્સ દોર્યા છે એના પ્રથમ ચાર બોક્સમાંથી મધ્યમાંથી તમારે અંડરલાઈન દોરવાની છે કઈ રીતે જોઈ શકો છો એક બે ત્રણ અને ચાર આ તમારા ચાર જિલ્લા થઈ ગયા હવે કઈ રીતે યાદ રાખવાનું છે બનાસકાંઠા અને બીજા બોક્સમાં તમારે મહેસાણા લખી નાખવાનું છે બનાસકાંઠા અને મહેસાણામાંથી જિલ્લો બન્યો છે પાટણ અહીં બનાસકાંઠાનું કામ પૂરું થઈ ગયું આ બાજુ કચ્છ આ બાજુ સાબરકાંઠા નીચે પાટણ અને મહેસાણા ઉપર રાજસ્થાન કયું રાજ્ય આવી જશે રાજસ્થાન સાબરકાંઠા અરવલ્લી આ બાજુ બનાસકાંઠા નીચે મહેસાણા અને હજી એક આવશે જિલ્લો ગાંધીનગર જે આપણું પાટનગર કયો જિલ્લો છે ગાંધીનગર મહીસાગર જિલ્લો શેમાંથી છૂટો પડ્યો ખેડા અને પંચમહાલમાંથી એ રીતે પણ યાદ રાખી શકાય હવે જોઈ શકો છો અરવલ્લી આ બાજુ સાબરકાંઠા આ બાજુ મહીસાગર નીચે ખેડા અને ગાંધીનગર કેટલું ઇઝી છે તમે જોઈ શકો છો જો ઉત્તર ગુજરાતને લગતો કોઈ પ્રશ્ન પૂછાય તો તમારે અગિયાર જિલ્લા દોરવાના છે આ છ બોક્સ પછી ચાર બોક્સ અને કચ્છ ક્લિયર સમજાય છે હવે હું તમને આખો નકશો દોરી બતાવું છું પહેલાં આપણે સૌરાષ્ટ્ર જોયું ત્યારબાદ દક્ષિણ ગુજરાત જોયું ત્યારબાદ ઉત્તર ગુજરાત જોયું હવે આપણે આખા ગુજરાતનો નકશો જોઈએ તેત્રીસે તેત્રીસ જિલ્લાની અત્યારે આપણે માહિતી લઈ લઈએ જોઈએ હમણાં આપણે જે સાત બોક્સ દોર્યા હતા તે જ સાત બોક્સ હું અહીં દોરું છું જો પેલામાં તો ભરૂચ તેની બાજુમાં છે નર્મદા ત્યારબાદ સુરત તેમાંથી છૂટો પડ્યો હતો તાપી નવસારી ડા અને નીચે આવશે વલસાડ ક્લિયર તો આ સાત જિલ્લા આપણે અગાઉ જોયા હતા આ ખાસ ક્રોસ કરવાનું ન ભૂલતા હવે મહીસાગર જિલ્લો છે ખેડા ને પંચમહાલ માંથી પડ્યો છે એટલે અહીં તમારે પંચમહાલ જિલ્લો દોરવાનો છે પંચમહાલ હવે હું તમને સૌરાષ્ટ્ર સાથે જોડું છું કઈ રીતે જોડી પણ ધ્યાન રાખજો આ થઈ ગયો તમારો ખંભાતનો અખાત થઈ ગયો તમારા કચ્છ નો અખાતરા ક્લિયર તો ખેડા જિલ્લા સાથે પણ સાત જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે કયા સાત જિલ્લા મહીસાગર એક પંચમહાલ બે વડોદરા ત્રણ આણંદ ચાર અરવલ્લી પાંચ ગાંધીનગર છ અહીં એક જિલ્લો આવશે અમદાવાદ કયો જિલ્લો આવશે અમદાવાદ થઈ ગયા સાત જિલ્લા હવે આપણે પેલા સૌરાષ્ટ્ર પછી અમદાવાદને લઉં છું રાજકોટ કયા ત્રણ જિલ્લા હતા ભાવનગર ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા આ ત્રણ જિલ્લા એવા છે કે જેની સરહદ રાજકોટ સાથે સ્પર્શ કરતી નથી જે આપણે અગાઉ જોઈ ગયા સૌરાષ્ટ્રમાં અહીં તો અમરેલી ગીર સોમનાથ શેમાંથી છોટો પડ્યો છે જુનાગઢમાંથી જુનાગઢની ઉપર હતો પોરબંદર અહીં હતું જામનગર હવે મહેસાણાની મધ્યમાંથી તમારે સીધી ભાવનગર સાથે બોર્ડર સ્પર્શ કરાવવાની છે જિલ્લાનું નામ આપવાનું છે અમદાવાદ કયો જિલ્લો છે અમદાવાદ ખેડા સાથે માંથી જિલ્લો બન્યો છે બોટાદ ત્યારબાદ હમણાં જ આપણે જોયું અગાઉ સુરેન્દ્રનગર રાજકોટ અને જામનગરમાંથી જિલ્લો બન્યો છે મોરબી હવે તમે મોરબીને જોઈ શકો છો કચ્છની જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે બાજુમાં સુરેન્દ્રનગર આ બાજુ જામનગર અને નીચે રાજકોટ તેત્રીસે તેત્રીસ જિલ્લાનો તમે અહીં નકશો જોઈ શકો છો અમદાવાદ જિલ્લા સાથે પણ સાત જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે આપણે જોઈ લઈએ કયા સાત ખેડા એક આણંદ બે ભાવનગર ત્રણ બોટાદ ચાર સુરેન્દ્રનગર પાંચ મહેસાણા છ અને ગાંધીનગર સાત જે બોક્સ જે બોક્સ ને સ્પર્શ કરે છે તેની સરહદ તે જિલ્લા સાથે જોડાયેલી છે ક્લિયર હવે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો કયો છે કચ્છ જે તમને ખ્યાલ છે કયા દેશ સાથે પાકિસ્તાન કયા દેશ સાથે પાકિસ્તાન આંતર રાજ્ય સીમા ધરાવતા રાજ્યો કેટલા છે બાર રાજ્ય સીમા ધરાવતા જિલ્લા કેટલા છે બાર જિલ્લા કયા એ પણ આપણે જોઈ લઈએ આ જે છ જિલ્લા છે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ જે રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે તો રાજસ્થાન સાથે સરહદ ધરાવતા જિલ્લા કેટલા છે છ કયા કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ એવી જ રીતે દાહોદ અને છોટા ઉદેપુર જે જિલ્લા છે તે કોની સાથે સરહદ પર ધરાવે છે તો યાદ રાખજો મધ્યપ્રદેશ કોની સાથે મધ્યપ્રદેશ ક્લિયર અને છોટા ઉદેપુરથી લઈને વલસાડ સાથે સરહદ સ્પર્ધ ધરાવે છે મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર સાથે મહારાષ્ટ્ર સાથે કેટલા જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે તો પણ યાદ રાખજો છ જિલ્લા કયા છ જિલ્લા છોટા ઉદેપુર એક નર્મદા બે તાપી ત્રણ ડાંગ ચાર નવસારી પાંચ અને વલસાડ છ તો આ જે છ જિલ્લા છે કયા છ જિલ્લા કીધા છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આ છ જિલ્લાની સરહદ કોની સાથે સ્પર્શ કરે છે તો યાદ રાખજો મહારાષ્ટ્ર સાથે એવી જ રીતે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ આ જિલ્લાની પૂછે તો યાદ રાખજો કોની સાથે રાજસ્થાન સાથે હવે પ્રશ્ન એવો પૂછાય રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને રાજ્યો સાથે સરહદ ધરાવતો ગુજરાતનો એકમાત્ર જિલ્લો તો કયો જિલ્લો આવશે દાહોદ કયો જિલ્લો આવશે દાહોદ બીજો પ્રશ્ન પૂછું છું મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બંને સાથે સરહદ ધરાવતો એકમાત્ર જિલ્લો તો કયો જિલ્લો આવશે છોટા ઉદેપુર હજી આપણે જોઈએ મહારાષ્ટ્ર સાથે સૌથી વધુ સરહદ ધરાવતો જિલ્લો કયો છે તો યાદ રાખજો તાપી કયો આવશે તાપી અને સૌથી ઓછી સરહદ ધરાવતો કહે તો યાદ રાખજો નવસારી મહારાષ્ટ્ર સાથે સૌથી વધુ સરહદ ધરાવતો જિલ્લો કે તો યાદ રાખજો તાપી અને સૌથી ઓછો જિલ્લો કે સરહદ ધરાવતો તો યાદ રાખજો નવસારી જિલ્લો તો યાદ રાખજો બનાસકાંઠા કયો જિલ્લો આવશે બનાસકાંઠા ને સૌથી ઓછી સરહદ ધરાવતો જિલ્લો રાજસ્થાન સાથે તો યાદ રાખજો કચ્છ ક્લિયર સમજાય છે બહુ ઈઝી છે તમે ચારથી પાંચ વાર દોરશો એટલે તમને આપોઆપ મનમાં તમને નકશો ફિટ થઈ જશે હવે તમે જોઈ શકો છો ગુજરાતનો નકશો જે તમે નકશામાં જોયો છે એના કરતાં કંઈક વિચિત્ર નકશો છે પણ આપણને યાદ રાખવામાં પરીક્ષામાં બહુ સહેલો પડે એ રીતનો નકશો છે કે જેથી કરીને તમે પરીક્ષામાં કોઈ ખોટો ખોટો જવાબ ટીક કરી શકો નહીં આ નકશો જો તમને મનમાં ફિટ થઈ ગયો હોય તો હવે દરિયા કિનારા સાથે સરહદ ધરાવતા જિલ્લા જે આપણા પંદરથી આપણે જોઈ લઈએ કચ્છ એક મોરબી બે જામનગર ત્રણ દેવભૂમિ દ્વારકા ચાર પોરબંદર પાંચ જૂનાગઢ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને નીચે વલસાડ પંદર આમાં પંદર જિલ્લા એવા છે કે જે દરિયાઈ સીમા ધરાવે છે જે તમે બધા જાણો છો ક્લિયર તો તેત્રીસે તેત્રીસ જિલ્લાનું અહીં તમે વિભાજન જોઈ શકો છો કયા જિલ્લાની સરહદ કોની સાથે સ્પર્શ કરે છે તે જોઈ શકો છો હવે આપણે વાત કરીએ સુરેન્દ્રનગરની ગુજરાતના ચાર જિલ્લા એવા છે કે જેને સાત જિલ્લા સાથે સરહદ સ્પર્શ કરે છે કયા ચાર રાજકોટ અમદાવાદ ખેડા અને સુરેન્દ્રનગર જેમાં આપણે આ ત્રણેય જિલ્લા જોઈ લીધા હવે સુરેન્દ્રનગરને જોઈએ સુરેન્દ્રનગરની ઉપર પૂછીએ તો કચ્છ અને પાટણ બે જિલ્લા થયા ત્યારબાદ મહેસાણા ત્રીજો જિલ્લો અમદાવાદ ચાર બોટાદ પાંચ રાજકોટ છ અને મોરબી સાત આમ સાત જિલ્લા સાથે સરહદ સ્પર્શ કરે છે સુરેન્દ્રનગર જિલ્લાની હવે માની લો તમને જામનગર પૂછે છે તો પરીક્ષામાં એ જવું ઉપર મોરબી નીચે પોરબંદર આ બાજુ દેવભૂમિ દ્વારકા અને આ બાજુ રાજકોટ છે રાજકોટ આ બાજુ સમજાય છે બહુ ઈઝી છે આઠથી દસ વાર તમે દોરો અને એવું માનીશ કે સરહદને લગતો જો કોઈ પ્રશ્ન પૂછાય તો તમારે ક્યારેય તકલીફ પડશે નહીં ફરીવાર કહું છું રાજસ્થાન સાથે સરહદ ધરાવતા જિલ્લા પૂછે તો છ કયા કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર અને દાહોદ આ છ જિલ્લા એવી જ રીતે મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતા કહે તો છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ અને બે જિલ્લા છે કે જે અલગ અલગ બે રાજ્યો સાથે સરહદ ધરાવે છે જેમ કે દાહોદ તો રાજસ્થાન અને મધ્યપ્રદેશ અને છોટા ઉદેપુર કયા બે રાજ્યો સાથે તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે ક્લિયર સમજાય છે એકવાર તમે આખો નકશો જોઈ શકો છો અહીં હવે માનો કે અમરેલી પૂછવું છે તો અમરેલીની ઉપર બોટા આ બાજુ ભાવનગર આ બાજુ રાજકોટ અને જૂનાગઢ અને નીચે છે ગીર સોમનાથ તો આવી રીતે કોઈપણ જિલ્લાનું પૂછાય ગીર સોમનાથ પૂછે તો આ બાજુ જૂનાગઢ આ બાજુ અમરેલી દેવભૂમિ દ્વારકા પૂછે તો ઉપર જામનગર નીચે પોરબંદર બે જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે ઓકે તો આજે આપણે કેપ્સૂલ થ્રીમાં તમે જોયો છે ગુજરાતના જિલ્લાની સરહદો કયા જિલ્લાની શરત કોની સાથે સ્પર્શ કરે છે તે આજે આપણે જોયું હવે પછીના લેક્ચરમાં આપણે ફરી પાછા મળશું જય હિન્દ જય ભારત